हमें हूँ बिजल मियोन आपनी समक्ष ऑनलाइन लेक्चर लेने शुरुआत करूँ छू जे स्टैंडर्ड 5 ना विद्यार्थीओ स्टैंडर्ड 6 मा आवे छे एना माटे नो सब्जेक्ट छे इंग्लिश। आज ना इंग्लिश सब्जेक्ट मा आपणे यूनिट 1 नी शुरुआत करीशुं। लेक्चर नी शुरुआत करता पहला दरेक विद्यार्थीओ ने जणावानुं के तेओ જ્યારે પણ ઓનલાઈન લેક્ચર માટે બેસે ત્યારે પોતાની સાથે એક નોટ પેન અને ટેક્સ્ટ બુક અવશ્ય રાખે, જેથી કરીને તમારા શિક્ષક તમને સમજાવતા હોય ત્યારે તમે તે ટોપિકને વ્યવસ્થિત રીતે સમજી શકો, લખી શકો અને એ પ્રમાણે તમે અભ્યાસ કરી શકો। આજનો આપણો વિષય છે યુનિટ 1। યુનિટ 1 નું ટાઇટલ છે વેર વર યુ। लेक्चर की शुरुआत में यूनिट 1 નું જે ટાઇટલ છે વેર વર યુ, સૌથી પહેલા આપણે ટાઇટલ નું ભાષાંતર સમજીશું કે યુ એટલે કે તમે, વેર એ સ્થળ દર્શાવે છે, જ્યારે આપણે કોઈ પણ ક્વેશ્ચન વેર થી કરીએ તો આપણને સ્થળ દર્શાવે છે। વેર વર યુ એટલે કે તમે ક્યાં હતા। લેક્ચર ની શરૂઆત કરીશું એક્ટિવિટી 1। તમારી ટેક્સ્ટબુક માં એક્ટિવિટી 1 માં નજર કરો, પેજ નંબર 1 સૂચના આપેલી છે કે નીચે આપેલા ગીતનું અભિનય સાથે ગાન કરો। આપણે શાળામાં હોઈએ ત્યારે આપણે એનું અભિનય સાથે ગાન કરીએ છીએ। અત્યારે હું તમને સમજાવીશ અને તમારે એ રીતે સમજવાનું છે। ફર્સ્ટ સ્ટાન્જા તમારી ટેક્સ્ટબુક ની અંદર હું પહેલા તમારી સમક્ષ વાંચીશ, તમારે એને ધ્યાનથી સાંભળવાનું છે, પછી હું તમને ભાષાંતર સમજાવીશ અને એના પછી છે અહીંયા આપેલા હાર્ડ વર્ડ્સ, આપણે એ સમજીશું। શરૂઆત કરીશું ફર્સ્ટ લાઈન, ધેર વેર 5 ઇન ધ બેડ એન્ડ ધ લિટલ વન સેડ રોલ ઓવર રોલ ઓવર રોલ ઓવર, સો ધે ઓલ રોલ્ડ ઓવર એન્ડ વન ફેલ ડાઉન। આ તમારી ફર્સ્ટ સ્ટાન્જાની લાઈન છે કે ધેર વેર 5 ઇન ધ બેડ, જે મેં અહીંયા લખીને જ રાખી છે, તેની થોડી ટેક્સ્ટબુક અવેલેબલ નથી, એ બોર્ડ પર ધ્યાન આપશે કે ધેર વેર 5 ઇન ધ બેડ એન્ડ ધ લિટલ વન સે રોલ ઓવર રોલ ઓવર રોલ ઓવર, સો ધે ઓલ રોલ્ડ ઓવર એન્ડ વન ફેલ ડાઉન। હવે આ જે અભિનય ગીત છે એમાં તમારી ટેક્સ્ટબુકમાં એક પિક્ચર આપેલું છે, એ પિક્ચરમાં જણાવ્યું છે કે ત્યાં એક બેડ છે, બેડ એટલે કે પથારી, એમાં બાળકો, કેટલા બાળકો છે તો કે છે 5, એટલે કે 5 બાળકો બેડ એટલે કે પથારીમાં સૂતેલા છે, એન્ડ એટલે કે અને ધ લિટલ વન, લિટલ વન એટલે કે નાનું બાળક, અને એ 5 બાળકોમાંનું એક નાનું બાળક સેડ એટલે કે કહે છે કે રોલ ઓવર રોલ ઓવર રોલ ઓવર। હવે મેં અહીંયા એનો મીનિંગ લખેલો છે કે રોલ ઓવર એટલે શું, તો રોલ ઓવર એટલે કે ગુલાટ થાય, પથારીમાં 5 બાળકો છે એમાંનું એક નાનું બાળક એવું કહે છે કે રોલ ઓવર રોલ ઓવર રોલ ઓવર, એટલે કે ગુલાટ ખાવ ગુલાટ ખાવ ગુલાટ ખાવ, સો સો નું મીનિંગ થાય તે દે એટલે કે પથારીમાં ના 5 બાળકો, દે એટલે કે તેઓ, સો એટલે કે તેથી, તેથી તેઓ, ઓલ ઓલ એટલે કે બધા, રોલ્ડ ઓવર એટલે કે તે બધા ગુલાટ ખાય છે, એન્ડ એન્ડ એટલે કે અને વન ફેલ ડાઉન, અને તેમાંનો જે વન એટલે કે એક છે તે ફેલ ડાઉન એટલે કે નીચે પડી જાય છે। આ એમની એક પ્રકારની રમત છે કે જે તમને તમારી ટેક્સ્ટબુકના પિક્ચર્સની અંદર આપેલી છે, જે હું તમને અહીંયા બતાવું છું કે આ તમારી ટેક્સ્ટબુક છે એમાં પિક્ચર આપેલું છે અને એના ફર્સ્ટ પિક્ચરમાં બેડમાં 5 બાળકો છે અને 5માંથી એક નાનું બાળક એવું કહે છે કે રોલ ઓવર રોલ ઓવર રોલ ઓવર, એટલે કે ગુલાટ ખાવ ગુલાટ ખાવ ગુલાટ ખાવ, અને એક બાળક એમાંથી પડી જાય છે। હવે જોઈશું નેક્સ્ટ સ્ટાન્જા, there were 4 in the bed and little one said roll over
roll over, so they all roll over and one fell down. જેવી રીતે ફર્સ્ટ સ્ટેન્જા છે સેમ વે સેકન્ડ સ્ટેન્જા પણ આપેલો છે પણ ફર્સ્ટ સ્ટેન્જામાં 5 એટલે કે 5 બાળકોની વાત કરી હતી જ્યારે સેકન્ડ સ્ટેન્જામાં 4 એટલે કે 4 બાળકોની વાત કરી છે હવે અહીંયા 5 હતા અને અહીંયા 4 થઈ ગયા કેમ કારણ કે બાળકો એવી રમત રમે છે કે રોલ ઓવર રોલ ઓવર રોલ ઓવર એટલે કે ઉલાટકા 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 એટલે 5 હતા અને ઉલાટકા થતા એક બાળક પડી ગયું રહ્યા હવે 4 બાળકો એટલે હવે 4 બાળકો